મિત્રો નમસ્કાર, જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું સુજ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી વાત કરીશું આજના દિવસે. અહીંયા 21/10/2020 બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીશું. આજના દિવસે નવરાત્રિનો પાંચમો દિવસ, પાંચમા દિવસની માતાજીની ઉપાસના કરવી હોય તો કઈ માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે ઉપાય કરવો જોઈએ. પંચમમ સ્કંદમાં આવતી હતી, શાસ્ત્રમાં કીધેલું છે કે પાંચમી નવરાત્રિની અંદર માં સ્કંદ માતા એ આપણા જીવનની અંદર ઉત્તમ દેવી તરીકે તેમની ઉપાસના કરવાથી ચોક્કસ આપણી મનોકામના પરિપૂર્ણ કરે છે. તો પંચમમ સ્કંદમાં આવતી સ્કંદમાતાની ચોક્કસ કઈ રીતે ઉપાસના કરવી જોઈએ, તો આજે સ્કંદમાતાની ઉપાસના કરવામાં ચોક્કસ આજે માતાજીને દાડમનું પ્રસાદ ધરાવો, દાડમનું ફળ ધરાવો, શક્ય હોય તો કોઈ પણ મગજની મીઠાઈ માતાજીને અર્પણ કરો જેથી માતાજી તમારા પર પ્રસન્ન રહે. એમનો મંત્ર આપને ફાવી ના શકતો હોય તો ઓમ એમ રીમ ક્લીમ સ્કંદ માતાએ નમઃ આ મંત્રોનો ચોક્કસ રીતે જપ કરો જેથી માતાજી તમારા પર શ્રેષ્ઠ કૃપા અને દિવ્ય અનુભૂતિનો વરસાદ વરસાવે, જેથી માતાજીની અપાર પ્રાપ્તિ, અપાર સુખનો તમને પ્રાપ્તિનો અવસર મળી રહે. આજના દિવસે માતાજીને આ રીતે અને ચોક્કસ આજે ગાય માતાને શક્ય હોય તો લીલું ઘાસ અથવા ગોળને ઘી ખવડાવવાનો ચોક્કસ આગ્રહ રાખો. મિત્રો આ સાથે વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકો કોઈ શુભ સૂચના પ્રાપ્ત થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું ધ્યાન રહેશે. ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રથી તમારો રસ વધશે. વાત કરીશું વૃષભ રાશિની. ઘરમાં રિનોવેશન ફેરફારને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે, તેના માટે વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું પડશે. પરિવારમાં પ્રોપર્ટીમાં કોઈ મુદ્દાને લઈને ગેરસમજ ઊભી થઈ શકે એમ છે, આજે તે કોઈ અન્યની મદદથી ઉકેલાઈ જશે. વાત કરીશું મિથુન રાશિની. આજે રચનાત્મક કાર્ય અભ્યાસ વિશેષ રસ વિશેષ જોવા મળશે. કોઈ જૂની સમસ્યાઓનો ઉકેલ મળવાથી વધારે મનમાં આનંદ રહેશે. પરિવારમાં વડીલો પ્રત્યેનો સેવાભાવ વધારે રહેશે. વાત કરીશું કર્ક રાશિની. આજના દિવસે કોઈ પારિવારિક આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ શુભ છે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી આજના દિવસે માનસિક શાંતિનો અનુભવ થશે. કઠોર પરિશ્રમથી તમારા મનમાં શાંતિ મળશે. વાત કરીશું સિંહ રાશિની. થોડા પરિવારને લગતા વાદ વિવાદથી આજે દૂર રહેવાથી ઘરમાં શાંતિ અને સુકૂનનું વાતાવરણ બની રહેશે, જેનાથી તમારી વ્યક્તિગત ગતિવિધિઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. ધ્યાન રાખો, ઈર્ષ્યા અને ભાવનાથી તમારા જીવનમાં દરિદ્રતા જ આવશે. કોઈના માટે ઈર્ષ્યા કે ખરાબ ભાવના રાખશો. વાત કરીશું કન્યા રાશિની. આજે તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી પૂર્ણ રહેશો. કોઈ મુશ્કેલ કામને પોતાના પરિશ્રમ દ્વારા ઉકેલવાની ક્ષમતા તમે રાખશો. ઘરમાં કુવારા વ્યક્તિઓ કોઈ સારા સંબંધો માં જોડાઈ શકે એમ છે. વાત કરીશું તુલા રાશિની. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. એકબીજા સાથે સંબંધો મજબૂત બનશે. ઘણા સમયથી કોઈ અટવાયેલું પેમેન્ટ ચોક્કસ મળી શકે એમ છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધારે રહેશે. લાભદાયક સંપર્ક સૂત્રો પણ સ્થાપિત થશે. આજે અનેક પ્રકારની ગતિવિધિઓ વ્યસ્તતા બની રહેશે. થાક હોવા છતાં તમે પ્રસન્ન રહેશો. વાત કરીશું ધનરાશિની. આજે થોડા સમયથી પોતાના માટે પણ પ્રસાર કરો. આત્મ અવલોકન કરવાથી વધારે માનસિક શાંતિ પ્રાપ્ત થશે. સમસ્યાઓનું સમાધાન મળશે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. વાત કરીશું આજના દિવસે ધનરાશિની. તો અહીંયા કોઈ પણ કાર્યને નજરઅંદાજ ના કરશો, કેમ કે મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે એમ છે. માર્કેટિંગ મીડિયાને લગતા કાર્યોમાં ચોક્કસ આગળ વધી શકશો. વાત કરીશું અહીંયા મકર રાશિની. આજે મોટાભાગનો સમય સંબંધિત વ્યક્તિ પાછળ પસાર કરશો, જેનાથી તમારો સંબંધ વધારે મજબૂત બનશે. સમય ગ્રહ સ્થિતિ થોડી વધારે લાભદાયક જોવા મળે છે. અહીંયા પરિસ્થિતિઓ નિર્માણ કરી શકો એમ છો. સમયને અહીંયા સદુપયોગ કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરો. વાત કરીશું કુંભરાશિની. તમને જીવનમાં પોઝિટિવ દ્રષ્ટિથી સમજવાની કોશિશ કરો. એક સારી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. ધર્મ તથા આધ્યાત્મિકતા પ્રત્યે વધારે વિશ્વાસ રાખો. અંદર શાંતિ અને પોઝિટિવ ઉર્જાનું સંચારણ થશે. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. તો કોઈ નજીકના સંબંધી કે મિત્ર સાથે મતભેદ ના રહે તેનું ખાસ ધ્યાન રાખો. અન્યના કારણે તમારા જીવનમાં દુઃખ પહોંચે તેવું પણ ના કરો. માગ્યા વિના કોઈની સલાહ આપશો નહીં. વિદ્યાર્થી અભ્યાસમાં ધ્યાન આપશે તો ચોક્કસ આગળ વધશે. જો હરવા ફરવામાં સમય ખર્ચ કરશે તો ચોક્કસ તેમની કાર્યક્ષેત્રમાં વિદ્યાક્ષેત્રમાં નિરાશા પ્રાપ્ત કરશે. આજે કાર્યક્ષેત્રમાં તમારો સમય ઓછો બગાડવાનો
उस कार्यक्षेत्रमां तमारो समय वधारे बगाड़ो अने बीजा कोई अन्य कारणोनी अंदर ओछो बगाड़ो तो तमे चोक्कस आगळ आवशो। मित्रो, मेष राशिथी मीन राशिना प्रत्येक जातको विशे आजना दिवसे राशि भविष्य में जडेश टीवीनी अंदर जणाव्युं। आ जडेश टीवीनी चेनलने सब्सक्राइब करो, आचार्य प्रशांत त्रिवेदी द्वारा निहाळो। आपने आज विशे अस्तुश्रेहित।